જેઠ સુદ પૂનમને હિન્દુ ધર્મ પ્રમાણે હિન્દુ મહિલાઓ વડની પૂજા કરી વડ સાવિત્રી વ્રત રાખતી હોય છે. આ વ્રત કરી પોતાના પરિવાર તેમજ ધર્મપતિની દીર્ઘાયુષ્યની પ્રાર્થના રજ કરતી હોય છે. ડભોઇ પંથકની મહિલાઓ દ્વારા વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવ્યું હતું. સતી સાવિત્રીએ પોતાના પતિને યમરાજની પકડમાંથી છોડાવ્યાની કથા પ્રચલિત છે. સાવિત્રીની શ્રદ્ધા અને પ્રેમ જોઈ સાવિત્રીના સત્યવાનને તેની સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેમના લગ્નને એક વર્ષ પૂર્ણ થવાને છેલ્લા 3 મહિના બાકી હતા ત્યારે યમરાજ તેમના પતિને લઈ ગયા હતા. આ જોઈ સાવિત્રી યમરાજાની પાછળ પાછળ જાય છે અને તેના પતિ પ્રત્યે તેની શ્રદ્ધા અને અતૂટ પ્રેમ જોઈ યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપ્યા હતા. આ દિવસથી હિન્દુ ધર્મની દરેક મહિલા પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને પરિવારની સુખ શાંતિ માટે જેઠ સુદ પૂનમના દિવસે આખો દિવસ ભૂખ્યા રહી આ વ્રત કરતા હોય છે. જેને લઈ ડભોઇ પંથકની મહિલાઓ દ્વારા વડની પૂજા કરી આ વ્રત આખો દિવસ ભૂખ્યા રહી સાવિત્રી અને સત્યવાનની કથા વાંચી વ્રત કર્યું હતું. સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે સુદ પક્ષની પૂનમના દિવસે આવે છે. સ્ત્રીઓ જે સ્ત્રી વ્રત કરે છે તે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય પોતાના પતિના આયુષ્ય માટે અને ઘરમાં સુખ શાંતિ સંપત્તિ વધે એ હેતુ સારા સ્ત્રીઓ વ્રત કરતી હોય છે. અને જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેમને સંપૂર્ણ રીતે સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. હા, ઘણા વખત ઘણી સ્ત્રીઓ ઘણા બ્રાહ્મણો એવું પણ કહ્યું છે કે આ વ્રત ઉજવવું તો શું આ વ્રત પોતાના ધણીથી છૂટું થવાનું છે? ખરેખર આ વ્રત ઉજવવાનું હોતું જ નથી. બ્રાહ્મણો પોતાના કર્મને પોતાની આવકને કારણે આ વ્રત ઉજવડાવે છે. ખરેખર સૌભાગ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી વરસાદનું પૂજન કરવું એ મારું માનવું છે. પછી રામ જાણે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.